घरे सीखी धोरण छ विषय संस्कृत 2020 चित्रपदानी अंकनी पहलू चित्र छे अंकनी बीजू छे ग्रंथ त्रीजू छे आभूषण नंबर 4 करदीप 5 नंबर चमश पछी छे अवकरिका पची छे संचिका पची छे पिपलिका पची छे द्रोणी पिंजह गणन यंत्रम छत्रम बालिका उत्पीठिका स्थालिका पुष्पधानी साटिका कुंचिका वृषभ गदर्भ मेषः मयूर लसुनम धनम लोकयानम। हवे आपणे जोईए पाठ नंबर 2 आकाश पद्धति। तमारा संस्कृतना पाठ्यपुस्तकमां एक वार्ता आवे छे आकाश पद्धति। आ वार्ताने अहीं QR कोडने स्कैन करी अने जुओ। હવે વાર્તામાં આવતા પ્રાણીઓના ચિત્ર નીચે આપેલા છે, તેની નીચે તેના સંસ્કૃતમાં નામ લખો। પહેલું ચિત્ર છે સિંહ, બીજું ચિત્ર છે સસલાનું જેને સંસ્કૃતમાં શું કહેવાય છે શશક, ત્રીજું ચિત્ર દેખાય છે વાંદરાનું તો તેને શું કહેવાય છે વાનર, અને ચોથું ચિત્ર છે શિયાળ એટલે શુગાલ। હવે જોઈએ પ્રવૃત્તિ 1, તમારી જાતે સંસ્કૃત સમજો, બોલો અને લખો। અહીં ગુજરાતીમાં આપેલ વાક્ય સંસ્કૃતમાં લખવાનું છે, તમે જ તમારા વાલી સમક્ષ મોટેથી વાંચવાનું છે। હવે જુઓ પ્રકાર 1, એમાં એ આપ્યો છે કે આકાશ પડે છે, તો આકાશ પતતી, તો સમજો કે આકાશ એટલે એનું આકાશનું તો એનું શબ્દ શું થાય છે આકાશ, અને પડે છે તો એનું શું થયું પતતી। તો અહીંયા જુઓ બીમાં દડો પડે છે તો દડાને સંસ્કૃતમાં શું કહેવાય છે કંદુક, પડે છે તો પતતી તો કંદુક પતતી, ફળ પડે છે તો ફળને સંસ્કૃતમાં શું કહેવાય ફલમ તો ફલમ પતતી। હવે પ્રકાર 2 જુઓ, આપણે એમ આપેલું છે કે મુકેશ દોડે છે તો એનું સંસ્કૃત વાક્ય થાય છે મુકેશ ધાવતી, તો સલીમ દોડે છે તો સલીમહ ધાવતી, કલ્પેશ દોડે છે કલ્પેશ ધાવતી। 3 પ્રકાર, સુધા દોડે છે તો સુધા ધાવતી, પણ અહીં સુધા એ છોકરી છે એટલે કે સુધા હા નહીં થાય, નામ પછી વિસર્ગ નહીં આવે એટલે ડાયરેક્ટ નામ જે છે એ જ અને પાછળ ધાવતી લખવું પડશે। તો ઉદાહરણમાં જુઓ કે ગોપી દોડે છે તો ગોપી ધાવતી, માલા દોડે છે તો માલા ધાવતી। હવે જુઓ સરસ મજાની પ્રવૃત્તિ નંબર 2, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા વાર્તાના બધા ચિત્રો અહીં આપેલા છે પણ તેનો ક્રમ બદલાઈ ગયો છે, તમારે ચિત્રને જોઈ વાર્તાના સાચા ક્રમમાં ગોઠવવાના છે, તમારે નીચે સાચો ક્રમ લખવાનો છે। તો હું અહીંયા વાર્તા બોલતી જાઉં છું, તમે જોતા જાઓ કે ક્યાં આપણો વાર્તાનો ક્રમ કયો આવે છે। શશક શયનમ કરોતુ, તો સસલું સૂતું છે એ ચિત્ર છે નંબર 1, પર્ણ પતતી શશક ભીત ભવતી, પાંદડું પડે છે અને સસલું બીજાય છે એ ચિત્ર જુઓ, પાંદડું પડે છે સસલા ઉપર એ છે નંબર 2, શશક ધાવતી શુગાલ આગળ છે, સસલું દોડે છે અને શિયાળ આવે છે એવું ચિત્ર એટલે પહેલું જે ચિત્ર છે એમાં છે નંબર 3, શશક વધતી શુગાલ ભ્રાતૃ ધાવતું આકાશ પતતી, શશક ધાવતી શુગાલ અનુધાવતી એટલે સસલું અને સસલું આગળ દોડે છે શિયાળ બાજુમાં એની દોડે છે એ જે ચિત્ર દેખાય છે એ નંબર છે 4, વાનર આગળ જતું શશક વધતી વાનર ભ્રાત ધાવતું આકાશ પડે છે, સસલું પણ આવે છે બાજુમાં શિયાળ પણ આવી જાય છે અને વાંદરો પણ આવે છે એ ત્રણેય જણા જે દોડે છે એ ચિત્ર નંબર છે 5। હવે 6 નંબરનું ચિત્ર જુઓ, શશક ભીત ભીત શશક ધાવતી શુગાલ અનુધાવતી
વાનર અભી અનુધાવતી. તો સસલું, શિયાળ અને વાંદરો ત્રણેય જણા જે દોડે છે, ચિત્ર નંબર છે 6. હવે છે સિંહ આગચ્છતિ. સિંહ આવે છે, સિંહ વદતી, સિંહ આવે છે અને સિંહ કહે છે કિમર્થ ધાવસી, કેમ દોડો છો? તો જુઓ ચિત્રમાં દેખાય છે કે ત્રણેય શિયાળ, સસલું અને વાંદરો બેઠા છે અને એક બાજુ સિંહ છે, એ નંબર 7. શશક વદતી, સિંહ પ્રાતઃ ધાવતુ આકાશ પતતી, સિંહ વદતી આકાશ પતતી વા કુત્ર પતતી. જો સસલું જે છે સિંહ સાથે વાત કરતું ચિત્ર છે જેમાં સસલું અને શિયાળ દેખાય છે, એ નંબર છે 8. હવે જો ચિત્ર નંબરમાં શશક ગચ્છતી, સસલું જાય છે, સિંહ અભી ગચ્છતી, સિંહ પણ જાય છે. તો સસલું અને સિંહ જે ચિત્રમાં સાથે દેખાય છે, હા બસ એ જ નંબર છે 9. શશક વૃક્ષ સમીપમ આગચ્છતી, સસલું છે વૃક્ષની નજીક આવે છે અને વૃક્ષ સમીપ આગચ્છતી. સિંહ વદતી કુત્ર પતતી આકાશ, શશક કિમપી ન વદતી સિંહ અસ્તિ, એ જે સિંહ દેખાય છે એકલો કે ઝાડ પાસે, હા બસ એ નંબર છે 10. અને લાસ્ટમાં શશક પલાયનમ કરોતી, છેલ્લા ચિત્રમાં જુઓ સસલું ભાગતું, એકલું એકલું ભાગતું ચિત્ર દેખાય છે, એ નંબર છે 11. અને અહીંયા આપણી આ પ્રવૃત્તિ સરસ મજાની પૂરી થઈ. હવે જોયો પ્રવૃત્તિ નંબર 3, સમજો બોલો અને લખો. રાકેશ ધાવતી હરેશ અનુધાવતી, એટલે આપણે એને સમજીએ કે રાકેશ દોડે છે, હરેશ તેની પાછળ દોડે છે. તો યાદ રાખો કે ધાવતી એટલે દોડે છે, અનુધાવતી એટલે એની પાછળ દોડવી, બરાબર? તો આપણે ઉદાહરણ આપ્યું છે ગાયતી એટલે ગાય છે, અનુગાયતી એટલે એની પાછળ ગાય છે, વદતી બોલે છે, અનુવદતી ની પાછળ બોલે છે, સરતી સરકે છે, અનુસરતી ની પાછળ સરકે છે. તો હવે ઉપરના શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય લખો. કહાન ગાયતી, શિવ અનુગાયતી, શિક્ષક વદતી, છાત્રા અનુવદતી, મીના ધાવતી, કાના અનુધાવતી. આવી રીતે આપણે સરસ મજાના વાક્ય બનાવી શકીએ.